વાત કહેવાનો પણ મન થાય છે કે આપણે ઘણી બધી એવી વાનગીઓ છે જેને જેને સ્વરૂપ આપ્યું છે આપણી દાદી માએ. આવી જ રીતે ઘરમાં આરામથી ક્યારેક બેઠા હોય, બે બેનપણી ગપ્પા મારતી હોય અને ગપ્પા મારતા મારતા કોઈ નવી વાનગી યાદ આવી જાય તો બનાવી નાખે, અને એમાં પણ આપણા જે તીખા મીઠા ખારા ખાટા મસાલાઓ છે એ નાખીને જેનો સરસ મજાનો ટેસ્ટ આપી દે. અને આપણા ઘરમાં જે મહેમાનો આવે છે, ઘરના પતિદેવ છે, નાના બાળકો છે, બધાને કેટલા પ્રેમથી પીરસે છે. તો આવી જ ઘણી બધી વાનગીઓ આપણે દેશ રસોઈ શોમાં લઈને આવવાના છે. ત્યારે એવી જ એક વાનગી આપણે લઈને આવ્યા છીએ દેશ રસોઈ શોમાં સોનલબેન ચારણીયા. તો એ તો તૈયાર છે એની સામગ્રી સાથે ઇચ્છુક ટેબલ પર, તો આપણે પણ જવું છે ને જલ્દી. અને આજે કઈ વાનગી બનાવવાના છે એ પણ જોવાનું છે. આવો જઈએ. આજની વાનગી એવી છે કે આપણા દાદી ને બધા બનાવતા, પણ અત્યારની જે યુવા જનરેશન છે એમાં આ રેસીપી કદાચ લુપ્ત થઈ ગઈ છે. તે કદાચ ઘણા ઘરમાં બને છે, પણ ઘણા ઘરમાં હવે ખાવાનું નથી. પણ સાચું કહું તો આપણું કાઠિયાવાડ આ શાકથી ઓળખાય છે. જે બિલકુલ આપણું કાઠિયાવાડ આ શાકથી ઓળખાય છે. તો પેલા શાકનું નામ ફટાફટ બધાને કહી દઉં. તો આપણી રેસીપીનું નામ છે દહીં ઢોકળી. દહીં ઢોકળી એટલે મારી પણ ફેવરેટ છે દહીં ઢોકળી. મમ્મી ઘણી વખત બનાવે છે ઘરે, અને આજે દહીં ઢોકળી કંઈક અલગ રીતે દેશી રસોઈ શોમાં બનવા જઈ રહી છે. તો સૌથી પહેલા ક્યાંથી શરૂ કરતા છે? દહીં ઢોકળીનું શાક બનાવવા માટે આપણે જોઈએ ચણાનો લોટ, દહીં, આદુનો રસ, હળદર, લસણની કળી અને લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ, મીઠું, કોથમીર, તેલ અને પાણી. સૌથી પહેલા આપણે પાણી મૂકીશું. જો આપણી પાસે એક કપ ચણાનો લોટ હોય તો આપણે અડધો કપ પાણી નાખીશું. આ અડધો કપ છે પાણી નાખીશું. ધ્યાન રાખવાનું છે કે રેસીપી કઈ રીતે બની રહી છે. ત્યારબાદ એની અંદર આપણે મસાલા કરી નાખીશું, લાલમરચું મીઠું નાખીશું. ત્યારબાદ હળદર નાખીશું. પાણી આપણું ઉકળી ગયું છે, તેની અંદર આપણે લોટ નાખીશું. જેના ટુકડા કરવાના છે આપણે ઢોકળીના.
ઢોકળીને આપણે 5-10 મિનિટ માટે ઠંડી થવા દઈશું. 5 મિનિટ ઠંડુ થઈ ગયા બાદ આપણે ઢોકળી પર કાપા પાડી દઈશું. બને છે
તમારા ઘરે આવી રહ્યા છીએ તો કોન્ટેક્ટ કરો જલ્દીથી.